ઇકોનોમિક સર્વે 2019-20 છપાયો છે આ વખતે લેવેન્ડર કલરની અંદર. ઉપરાંત વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર ખુલ્યું છે હૈદરાબાદની અંદર. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું જીપીએસસી ગાઈડ યુટ્યુબ ચેનલની અંદર. આજના 2 ફેબ્રુઆરી 2020ના આવા જ કરંટ અફેર્સનો સમાવેશ આ વિડીયોમાં કરવામાં આવ્યો છે, તો વિડીયોને અંત સુધી જોજો. આવનારી તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી નીવડશે. તો શરૂઆત કરીએ 2 ફેબ્રુઆરી 2020ના કરંટ અફેર્સથી. એ પહેલાં આપણે જે લાસ્ટ વિડીયોમાં ક્વેશ્ચન આન્સર સિરીઝમાં 3 પ્રશ્નો પૂછાતા એની ચર્ચા કરીએ. તો પ્રથમ હતો નેશનલ વોટર પોલિસી ડ્રાફ્ટ તૈયાર કરવા કોની અધ્યક્ષતામાં સમિતિની રચના થઈ છે? તો એ સમિતિની રચના થઈ છે ડૉક્ટર મિહિર શાહના અધ્યક્ષતામાં. ડૉક્ટર મિહિર શાહ. બીજું હતું ગુવાહાટી ખાતે યોજાયેલા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને કયું રાજ્ય રહ્યું છે? તો આમાં પ્રથમ સ્થાને રહ્યું છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર રહ્યું છે પ્રથમ ક્રમાંકે. ગુવાહાટી ખાતે જે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ જે યોજાયું એનું આ હતું ત્રીજું એડિશન, થર્ડ એડિશન. અગાઉ જે બે યોજાયા હતા, એક પહેલું હતું નવી દિલ્હીમાં, બીજું હતું પુણેની ખાતે, અને ત્રીજું રહ્યું છે આસામના ગુવાહાટી ખાતે. જે પુણે ખાતે યોજાયું હતું બીજું એડિશન, એમાં પણ મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંકે હતું, અને આજે ત્રીજું એડિશન છે ગુવાહાટી ખાતે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું, એમાં પણ મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંકે છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સને ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ સાથે કન્ફ્યુઝન ન કરતા, કારણ કે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમનું પહેલું એડિશન ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાશે. આ છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, એ યોજાઈ ગુવાહાટી ખાતે. અને ત્રીજો પ્રશ્ન હતો આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ દર વર્ષે ક્યારે ઉજવાય છે? અહીંયા ઘણા લોકોથી ભૂલ થઈ શકે, અહીંયા પ્રશ્ન બરાબર વાંચવાનો. આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ કીધું છે, નેશનલ એજ્યુકેશન ડે નથી, રાષ્ટ્રીય શિક્ષા દિવસ નથી. આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ ઉજવીએ છીએ 24 જાન્યુઆરીએ, 24 જાન્યુઆરીએ. જ્યારે નેશનલ એજ્યુકેશન ડે જે છે એ ઉજવીએ છીએ આપણે 11 નવેમ્બર, કે જે આપણા ફર્સ્ટ એજ્યુકેશન મિનિસ્ટર હતા મૌલાના અબુલ કલામ આઝાદના જન્મદિવસે 11 નવેમ્બરે આપણો નેશનલ એજ્યુકેશન ડે ઓફ ઇન્ડિયા, રાષ્ટ્રીય શિક્ષા દિવસ ઉજવીએ છીએ. જ્યારે આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ ઉજવીએ છીએ 24 જાન્યુઆરીના દિવસે. એટલે ખાસ યાદ રાખવાનું છે. આ 3 પ્રશ્નો પૂછ્યા હતા લાસ્ટ વિડીયોની અંદર. આજના ક્વેશ્ચન આન્સર સિરીઝની વાત કરીએ તો જે નવા લોકો જોડાયેલા છે એને જણાવવાનું કે આ ક્વેશ્ચન આન્સર સિરીઝમાં અતિ અગત્યના હોય એવા છેલ્લા 2 થી 3 મહિનાના કરંટ અફેર્સ અથવા તો અગત્યના પૂછાઈ ગયા હોય એવા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે, કે જેનો પ્રશ્ન આપનો જવાબ આપણે કોમેન્ટ બોક્સમાં આપવાનો હોય અને નેક્સ્ટ વિડીયોમાં આપણે એની ચર્ચા કરીએ છીએ. તો આજના 3 પ્રશ્નો છે એ જોઈએ તો વન નેશન વન રેશન કાર્ડ. વન નેશન વન રેશન કાર્ડ કઈ તારીખથી સમગ્ર ભારતમાં લાગુ થશે? સમગ્ર ભારતમાં કઈ તારીખથી હવે લાગુ થશે વન નેશન વન રેશન કાર્ડ? એની તારીખ તમારે આપવાની છે. આની ચર્ચા આપણે આગળ ડિટેલમાં કરેલી છે. આ બીજો પ્રશ્ન છે ભારત બાંગ્લાદેશ બોર્ડર ઉપર કયું સૈનિક બળ રક્ષા કરે છે? મતલબ કે ફોર્સનું નામ તમારે આપવાનું છે. સીઆરપીએફ છે, CAPF છે, CISF છે, BSF છે, ક્યુ જે ફોર્સ છે રક્ષા કરે છે. તાજેતરમાં એક પરીક્ષા યોજાઈ હતી એની અંદર આ પૂછાઈ ગયેલો છે પ્રશ્ન. તો ભારત બાંગ્લાદેશ બોર્ડર ઉપર કયું અર્ધસૈનિક બળ જે છે રક્ષા કરે છે? તો ભારત બાંગ્લાદેશ બોર્ડર એ ખાસ યાદ રાખજો. ત્રીજો પ્રશ્ન છે ડેમોક્રેસી ઇન્ડેક્સ 2020 તાજેતરમાં પ્રસિદ્ધ થયો, એ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત થાય છે એ તમારે જણાવવાનો છે. ઓર્ગેનાઇઝેશન કઈ છે? ડેમોક્રેસી ઇન્ડેક્સ એમાં કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત થાય છે એ તમારે જણાવવાનું છે. તો આજના આ 3 પ્રશ્નોનો જવાબ આપણે કોમેન્ટ બોક્સમાં આપજો. શરૂઆત કરીએ છીએ આજે 2 ફેબ્રુઆરી 2020ના કરંટ અફેર્સથી. તો પ્રથમ છે IBMના CEO કોણ બન્યા છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે IBMનો. IBM આજે છે એક ખાસ યાદ રાખજો સૌથી વધુ ઇનોવેશનવાળી કંપની છે, સૌથી વધુ ઇનોવેશન ધરાવતી, કારણ કે સૌથી વધુ પેટન્ટ જે આપણે કહેવાય ને પેટન્ટ લેતી હોય છે દરેક કંપની, સૌથી વધુ પેટન્ટ IBMની છે. તો IBM સૌથી વધુ ઇનોવેશનવાળી પણ કંપની છે. અને IBMના CEO બન્યા છે અરવિંદ કૃષ્ણ, આપણા ભારતીય મૂળના છે અરવિંદ કૃષ્ણ, એ બન્યા છે IBMના CEO. અને ભારતીય મૂળના CEO ખાસ યાદ રાખજો, ઘણી મોટી ટોચની કંપનીઓમાં ભારતીયના જે CEO છે. ગૂગલમાં છે સુંદર પિચાઈ, ગૂગલમાં આપણે જે જોઈએ છે સુંદર પિચાઈ, એ પણ ભારતથી છે. ઉપરાંત માઇક્રોસોફ્ટમાં છે સત્ય નડેલા, માઇક્રોસોફ્ટ જે કંપનીના સત્ય નડેલા છે CEO. માસ્ટરકાર્ડ નામની જે કંપની છે એના છે અજય બાંગા, અજય બાંગા માસ્ટરકાર્ડમાં. અને હજી એક છે એડોબી, હા એડોબી જે છે એના CEO છે શાંતુ નારાયણ. તો આ 4 ખાસ યાદ રાખજો. અને IBMના CEO બન્યા છે અરવિંદ કૃષ્ણ, એ પણ ભારતીય છે. તો આ ભારતીય મૂળના જે વ્યક્તિઓ છે ટોચની કંપનીના CEO છે ઇન્ડિયન, આ ખાસ અગત્યના બની જાય છે. ગૂગલના છે સુંદર પિચાઈ, માઇક્રોસોફ્ટ કંપનીના સત્ય નડેલા, માસ્ટરકાર્ડના જે છે અજય બાંગા, અને એડોબીના છે સંતુ નારાયણ. CEOની વાત કરું છું અહીંયા, ખાસ યાદ રાખજો આપણા ભારતીય મૂળના વ્યક્તિઓ, એટલા માટે અગત્યનું. અહીંયા IBMના CEO બન્યા છે અરવિંદ કૃષ્ણ. નેક્સ્ટ જોઈએ તો કયા દેશે ભારત સાથે સીમા ઉપર કોરોના વાયરસ સ્ક્રીનિંગ ડિવાઇસ સ્થાપિત કર્યું છે? હવે કોરોના વાયરસ માટે ખાસ યાદ રાખજો, કોરોના વાયરસ તમને ખ્યાલ છે ચીનના જે વુહાન પ્રાંતમાં જોવા મળ્યું, ઉપરાંત ચીનની અંદર ખૂબ જ એનો કહેર થયો, 250થી વધુ લોકોના મોત પણ થઈ ચૂક્યા છે આજની તારીખ સુધીમાં. તો અને આ જે વાયરસ છે, વાયરસ જાણજો બે પ્રકારના જે લાગતા હોય છે, એક છે આરએનએ અને એક છે ડીએનએ પ્રકારના. એમાં જે કોરોના વાયરસ છે ને આરએનએ પ્રકારનો છે, આરએનએ પ્રકારનો રિબોન્યુક્લિક એસિડ જે આપણે કહીએ ને આરએનએ. તો એ જે વાયરસના બે પ્રકારોમાં આરએનએ પ્રકારનો છે કોરોના વાયરસ, અને જે ચીનના વુહાન પ્રાંતની અંદર આ જોવા મળ્યો. તો તાજેતરમાં જે મ્યાનમાર દેશ છે, મ્યાનમારે ભારત સાથે સીમા ઉપર કોરોના વાયરસ સ્ક્રીનિંગ ડિવાઇસ સ્થાપિત કર્યું છે, ખાસ યાદ રાખજો મ્યાનમાર સાથે. અને મ્યાનમાર બોર્ડર ઉપર આજે આપણે પ્રશ્ન જોયો, ભારત બાંગ્લાદેશ જે બોર્ડર છે એના કઈ અર્ધસૈનિક બળ આપણું રક્ષા કરે છે, એ જ રીતે મ્યાનમાર ઉપર કોણ કરે છે? મ્યાનમાર ભારત બોર્ડર ઉપર સુરક્ષા કરે છે આપણી આસામ રાઇફલ કે જે હવે આઈટીબીપી ઇન્ડો ટિબેટિયન બોર્ડર જે પોલીસ છે, બોર્ડર પોલીસ ઇન્ડો ટિબેટિયન આઈટીબીપી, એમાં મર્જ થશે આસામ રાઇફલ. અને મ્યાનમાર બોર્ડરે અસમ રાઇફલ આપણી રક્ષા કરે છે, ખાસ યાદ રાખજો. તાજેતરમાં ભારત બાંગ્લાદેશનો જે પ્રશ્ન મેં આગળ પૂછ્યો એ એક એક્ઝામમાં પૂછાયેલો છે, એટલા માટે ખાસ લીધો છે, ખાસ યાદ રાખજો. અહીંયા જવાબ આવશે મ્યાનમાર. કયા દેશે ભારત સાથે સીમા ઉપર કોરોના વાયરસ સ્ક્રીનિંગ ડિવાઇસ શરૂ કરી છે? એ છે મ્યાનમાર. નેક્સ્ટ જોઈએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થાની પેશકશ કરનાર પ્રથમ દક્ષિણ એશિયાઈ દેશ કયો છે? કે ભાઈ એને કીધું છે કે અમે મધ્યસ્થા કરવા તૈયાર છીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે, અને દક્ષિણ એશિયાઈ દેશ છે એનો મતલબ છે કે સાર્ક જે છે, સાર્ક કન્ટ્રી એનો એક મેમ્બર પણ હોય, દક્ષિણ એશિયાઈ છે એટલે. તો એ દેશ છે નેપાળ. નેપાળે કીધું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થાની પેશકશ કરનાર પ્રથમ દેશ છે દક્ષિણ એશિયાઈનો સાર્ક. સાર્કનું જે મુખ્યાલય છે કાઠમંડુની અંદર આવેલું છે, નેપાળની અંદર, નેપાળના કાઠમંડુ ખાતે. નેપાળના પીએમ છે કેપી શર્મા ઓલી અને નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જે જોગબની વિરાટનગર ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું ભારત નેપાળ બોર્ડર ઉપર, એ પણ ખાસ યાદ રાખજો, કરંટમાં છે એટલે. અહીંયા જવાબ આવશે નેપાળ પ્રથમ દક્ષિણ એશિયાઈ દેશ બન્યો છે ભારત પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાની પેશકશ કરનાર. નેક્સ્ટ જોઈએ તો વિશ્વ સતત વિકાસ શિખર સંમેલન, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે સમિટ જે છે, વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સંમેલનનું 20મું સંસ્કરણ કયા દેશમાં આયોજિત થયું? તો એ આપણા ભારતના નવી દિલ્હી ખાતે એનું આયોજન થયું હતું, 20મા એડિશનનું. જે સસ્ટેનેબલ ગોલ, કેટલા સસ્ટેનેબલ ગોલ્સ છે? 17 છે સસ્ટેનેબલ ગોલ્સ કે જે વર્ષ 2030 સુધીની અંદર આપણે હાંસિલ કરવાના છે. 17 જે સસ્ટેનેબલ ગોલ્સ છે એ વર્ષ 2030 સુધીમાં કરવાના છે. અને વિશ્વ આ જે સસ્ટેનેબલ ગોલ સમિટનું જે 20મું એડિશન એ યોજાયું નવી દિલ્હી ખાતે ભારતમાં. અને થીમ એ પણ ખાસ યાદ રાખજો, આ જે વિશ્વ શિખર સંમેલન જે ભારતમાં યોજાયું એની ટુવાર્ડ્સ 2030 મેકિંગ ધ ડિકેડ કાઉન્ટ. અહીંયા જગ્યાનો પ્રશ્ન છે એટલે પૂરો નથી લખતો. ટુવાર્ડ્સ 2030 મેકિંગ ધ ડિકેડ કાઉન્ટ, આ એની થીમ છે આ વખતેની. તો જવાબ આવશે ભારત. અક્ષર ઉપર અમે ન જતા, અને કારણ કે હેન્ડ રાઇટિંગમાં થોડોક જે પેન ન હોવાના કારણે થોડુંક ઓલું થાય છે, પણ જે સમજાવવું હું છે એ ખાસ ધ્યાન રાખજો, એટલે એના ઉપર જજો, અક્ષર ન જોતા કે કેવા થાય છે હું છે, પેન નથી એના હિસાબે થોડુંક પ્રોબ્લેમ આજે થઈ રહ્યો છે, એટલે ખાસ યાદ રાખજો. એના માટે ન જતા શું સમજાવું છું એ ખાસ ધ્યાનથી સાંભળજો અને નોટ બનાવજો. તો અહીંયા જવાબ આવશે ભારત. અહીંયા નેક્સ્ટ છે અસમ રાઇફલે કયા રાજ્યમાં શહીદો માટે એક સંયુક્ત યુદ્ધ સ્મારકનું નિર્માણ કર્યું છે? અસમ રાઇફલે જે સંયુક્ત યુદ્ધ સ્મારકનું નિર્માણ કર્યું છે એ રાજ્ય છે નાગાલેન્ડ. નાગાલેન્ડમાં અસમ રાઇફલે શહીદો માટે એક સંયુક્ત યુદ્ધ સ્મારક નિર્માણ કરશે. અસમ રાઇફલ આઈટીબીપી જે છે એની સાથે મર્જ થશે, એ પણ કદાચ થઈ શકે. અને હમણાં જોઈએ એમ અસમ રાઇફલ જે છે મ્યાનમાર બોર્ડર ઉપર પણ આપણી રક્ષા કરે છે. અહીંયા જવાબ આવશે નાગાલેન્ડ. નેક્સ્ટ જોઈએ તો વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્રનું ઉદ્ઘાટન કયા શહેરમાં થયું? આ સૌથી મોટું ધ્યાન કેન્દ્ર છે કે જેમાં એકી સાથે 1,00,000 લોકો બેસી અને ધ્યાન કરી શકે છે. તો એનું ઉદ્ઘાટન થયું છે હૈદરાબાદની અંદર, જવાબ આવશે હૈદરાબાદમાં. તો સૌથી મોટા ધ્યાન કેન્દ્રનું ઉદ્ઘાટન જે શહેરમાં થયું નામ છે હૈદરાબાદ. નેક્સ્ટ જોઈએ તો નીચેનામાંથી કોણે બર્લિન સાયકલિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતો છે? બર્લિન સાયકલિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતો છે એસો એલ્બેન. નેક્સ્ટ જોઈએ તો ભારત સરકારે એર ઇન્ડિયાનો કેટલો હિસ્સો વેચવાનું નક્કી કર્યું છે, ફેસલો કર્યો છે? તો એર ઇન્ડિયાનો 100% એટલે કે 100% હિસ્સો જે વેચવાનો એર ઇન્ડિયાનો ફેસલો કર્યો છે ભારત સરકાર દ્વારા. નેક્સ્ટ જોઈએ તો ભારતની પ્રથમ બાયો વેક્યુમ ટોયલેટ ટ્રેન કઈ ટ્રેન બની છે કે જેની અંદર બાયો વેક્યુમ ટોયલેટ ટ્રેન હોય, બાયો વેક્યુમ ટોયલેટ હોય એવી ટ્રેન પ્રથમ બની છે કાલકા દિલ્હી શતાબ્દી, એક કાલકા દિલ્હી શતાબ્દી આ પ્રથમ ટ્રેન છે કે જેની અંદર બાયો વેક્યુમ ટોયલેટ ટ્રેન હોય, કાલકા દિલ્હી શતાબ્દી. નેક્સ્ટ જોઈએ તો વર્લ્ડ ગેમ એથ્લીટ ઓફ ધ યર પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? વર્લ્ડ ગેમ્સ એથ્લીટ ઓફ ધ યર એનાથી સન્માનિત કરવામાં આવ્યા છે રાની રામપાલને. રાની રામપાલ આપણા ભારતીય હોકી જે મહિલા હોકી ટીમ છે એના કેપ્ટન છે રાની રામપાલ, એને વર્લ્ડ ગેમ એથ્લીટ ઓફ ધ યર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં રાની રામપાલના જ ગોલથી આપણે જે ટોક્યો ઓલિમ્પિકમાં પણ ક્વોલિફાય કર્યું છે, એટલે ભારતીય મહિલા હોકી ટીમના કેપ્ટન છે રાની રામપાલ. વર્લ્ડ ગેમ ઓફ એથ્લેટિક ઓફ ધ યર રાની રામપાલ. નેક્સ્ટ જોઈએ તો અજય બિસારિયા કયા દેશના રાજદૂત બન્યા છે? અજય બિસારિયા એ કયા દેશના રાજદૂત બન્યા છે ભારતના? તો એ બન્યા છે કેનેડાના. કેનેડા જવાબ આવશે. અમેરિકાના તાજેતરમાં બન્યા હતા તરણજીત સિંહ સંધુ, એ બન્યા હમણાં તાજેતરમાં જ અપોઇન્ટમેન્ટ છે. આ બંને અમેરિકાના છે તરણજીતસિંહ સંધુ અને અજય બિસારિયા બન્યા છે કેનેડાના ભારતના રાજદૂત. નેક્સ્ટ જોઈએ તો આર્થિક સર્વેક્ષણ 2019-20 જે રજૂ થાય છે બજેટ પહેલાં, એ કયા રંગમાં છપાયો પ્રથમ વખત? તો એ છપાયો લવેન્ડર કલરની અંદર. લવેન્ડર કલર જે હોય છે 100 રૂપિયાની નોટ જે આવે છે આરબીઆઈની, એ પણ આવે છે લવેન્ડર કલરની અંદર. અને વર્ષ 2018માં જે 100 રૂપિયાની નોટ બહાર પાડી આરબીઆઈએ, એને અનુલક્ષીને આ ઇકોનોમિક સર્વે જે છે લવેન્ડર કલરમાં આ વખતે છપાયો છે. ખાસ યાદ રાખજો, બજેટ આપણે ગઈકાલે રજૂ થયું 1 ફેબ્રુઆરીએ, અને એની પહેલાં એટલે કે 1 દિવસ પહેલાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવ્યું છે ઇકોનોમિક સર્વે 2019-20, અને એ 1 વર્ષ પહેલાંનો હોય છે. બજેટ હોય છે 2020-21નું, આ વખતે જે રજૂ થયું એ હોય છે 2021નું, બરાબર. અને જ્યારે આર્થિક સર્વે ઇકોનોમિક સર્વે કેનો હોય તો કે પાછલા વર્ષનો હોય, એટલે કે વર્ષ 2019-20નો, કારણ કે ગયું વર્ષ જે પૂરું થયું હોય એને અનુલક્ષીને આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો દર વખતે ક્વેશ્ચનમાં કે 2019-20 અહીંયા એટલા માટે કે ઇકોનોમિક સર્વે હોય છે ગયા વર્ષનું, એટલે 2019-20નું, કારણ કે હવેનું વર્ષ તો આવવાનું છે. જ્યારે બજેટ જે છે આવનારા વર્ષ માટે રજૂ કરવાનું, એટલા માટે બજેટમાં શબ્દ હોય છે 2020-21, એટલે કન્ફ્યુઝન ન થાય ખાસ. અને બજેટના અગત્યના ક્વેશ્ચન આન્સર સિરીઝ સ્વરૂપે અથવા તો બજેટનું એનાલિસિસ આપણે મૂકશું હવે, એટલે બજેટના એક પણ પ્રશ્નમાં લીધા નથી, એટલે ખાસ યાદ રાખજો બજેટના પ્રશ્નોમાં નથી લીધા, એનું એનાલિસિસ મૂકશું. થોડોક સમય લાગશે, હમણાં સમય બહુ ઓછો છે, એટલે હજી 2 થી 3 વિડીયો બચ્યા છે આપણા જાન્યુઆરીના બેસ્ટ એમસીક્યુનો સિરીઝ. આજ તો ચોક્કસથી હું અપલોડ કરી જ દઈશ, 2 દિવસથી કહું છું, પરંતુ સમયના અભાવે એ નથી થઈ રહ્યું, એના માટે દિલથી સોરી. પણ એ ચોક્કસથી અપલોડ બધા થઈ જશે જે કહું છું, એમાં કોઈ રહેશે નહીં, થોડુંક મોડું થશે. એ જ રીતે બજેટના જે એમસીક્યુ સિરીઝ સ્વરૂપે અથવા તો એનાલિસિસ સ્વરૂપે જે આપણે હાઇલાઇટ કે ફેક્સ જે તમામ વસ્તુ જે છે એ આપણે અપલોડ કરશું આવનારા સમયમાં, પણ થોડોક સમય લાગશે. અને આજનું હતું આ 2 ફેબ્રુઆરીના કરંટ અફેર્સ, અને આજે જે 3 પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ ખાસ આપજો. વન નેશન વન રેશન કાર્ડ કઈ તારીખથી લાગુ થશે? ભારત બાંગ્લાદેશ બોર્ડર ઉપર કયું સૈનિક બળ રક્ષા કરે છે? તમારે નામ આપવાનું છે, બરાબર. અને ડેમોક્રેસી ઇન્ડેક્સ 2020 કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત થાય છે એ જણાવવાનું છે. 3 પ્રશ્નોના જવાબ આપજો. બહુ ઓછા લોકો જવાબ આપે છે, કંઈક તો કોઈ નથી આપતું. તો મિત્રો પ્લીઝ વિનંતી કરું છું, કરંટ અફેર્સ રિયલની અંદર જો તમારે ખરેખર કરવું હોય તો દિલથી કરો, અને ડેઇલી કરંટ અફેર્સના વિડીયો ખાસ જોજો. બેસ્ટ એમસીક્યુ સિરીઝ તો આપણે છે જ, દર વીકલી રિવિઝન કરીએ છીએ, પણ એ તો ક્વિક રિવિઝન અથવા તો એક્ઝામ નજીક હોય ત્યારે જોવા માટે છે. પણ ડેઇલી કરંટ અફેર્સનો મુકાબલો એની સાથે નથી થઈ શકતો, કારણ કે તમે જોવો છો દરરોજની અંદર આપણે ડિટેલની અંદર ચર્ચા કરતા હોઈએ છીએ. તો મિત્રો આ હતું 2 ફેબ્રુઆરીનું કરંટ અફેર્સ. વિડીયો કેવો લાગ્યો? આપના ફીડબેક હોય કમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. અને વિડીયોમાં કંઈ ભૂલ રહી ગઈ હોય, કોઈ પણ બોલવામાં અડાવડું અથવા તો ક્યાંય પણ ઓપ્શનમાં ભૂલ હોય તો પણ કમેન્ટ બોક્સમાં ધ્યાન દોરજો. આપણે જે આપણું જે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ પેજ છે જીપીએસસી ગાઈડ, ત્યાં પણ જઈને ફોલો કરો. અંત સુધી વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીએ છીએ આવતીકાલના નવા કરંટ અફેર્સના નવા વિડીયો સાથે. ગુજરાત પાક્ષિક એનાલિસિસનો વિડીયો પણ અપલોડ થઈ ગયો છે, આઈ બટનમાં તમને મળી જશે, એ પણ જોઈ લેજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.